धोरण दस विषय विज्ञान अने टेक्नोलॉजी एनी अंदर पार्ट छे दसमो प्रकाश परावर्तन अने वक्रीभवन। एनी अंदर आपणे टॉपिक जोवानो छे गोळीय अरीसाओ के भाई गोळीय अरीसाओ छे ई केवा प्रकारना होय छे। तो के गोळीय अरीसानी परावर्तक सपाटी अंदरनी तरफ के बहारनी तरफ वक्राकार होय शके, एटले के अंदरनी तरफ अने बहारनी तरफ केवी होय, वक्राकार आम वळेली होय एवी। जो आ अंदर गोळ एटले के अंदरनी साइडथी छे, आ बहિર્ગોળ એટલે બહારની સાઈડથી વક્ર જેવું દેખાય છે। गोळीय अरीसो के जेनी परावर्तक सपाटी अंदरनी तरफ वळेली एटले के गोळाना केन्द्र तरफ होय तेने अंतरगोळ अरीसो कहे छे। अंतरगोळ अरीसानी व्याख्या आपेली छे, अंडरलाइन करजो के भाई अंदरनी तरफ जे सपाटी वळेली होय एने शुं कहेवाय, अंतरगोळ कहेवाय। अने गोळीय अरीसो के जेनी परावर्तक सपाटी बहारनी तरफ वळेली होय तो एने शुं कहेवाय, बहिर्गोळ अरीसो। आ अरीसाओनुं रेखीय निरूपण आकृति 10.1 માં દર્શાવેલું છે, આપણે જોઈએ છીએ। આ આકૃતિમાં નોંધો કે અરીસાઓના પાછળના ભાગને છાયાંકિત કરેલો છે। જો આ પાછળનો ભાગ છે એ કેવો છે, છાયાંકિત કરેલો। હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતરગોળ અરીસા જેવી હોય। અંદરની તમને ખબર જ હશે, આમ અંદરની શેડ કેવી હોય, વળેલી હોય એટલે અંતરગોળ અરીસા જેવી, અને ચમચીની બહાર કેવી દેખાય, ઉપસેલી એટલે કે કેવી હોય, બહિર્ગોળ અરીસા જેવી। गोळीय अरीसा विषे वधारे समझूती मेळवता पहेला आपणे केटलाक पदोना अर्थ परिचय अने समझूती मेळवानी जरूर छे। आ पदो गोळीय अरीसाओनी चर्चा करती वखते सामान्य रीते उपयोगमां लेवामां आवे छे। अने गोळीय अरीसानी परावर्तक सपाटीना केन्द्रने अरीसानुं ध्रुव कहे छे। તે અરીસાના પૃષ્ઠ પર આવેલું હોય છે, એટલે ક્યાં આવેલું હોય, એટલે કે પૃષ્ઠ ઉપર આવેલું, એટલે પાછળના ભાગ ઉપર, એટલે કે તે ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર કયા વડે દર્શાવવામાં આવે છે, તો કે પી વડે। પછી પાછળ જોવો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે। આ ગોળાને કેન્દ્ર હોય છે અને આ કેન્દ્રને ગોળીય અરીસાની શું કહેવાય, વક્રતા કેન્દ્ર, તેને મૂળાક્ષર સી વડે દર્શાવાય છે। અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, પણ તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે, એટલે અંતરગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં હોય, તો કે તેની અંદરની તરફ એટલે આગળની સાઈડ। જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની શું હોય છે, પાછળ આવેલું એનું કેન્દ્ર। આ હકીકત તમે આકૃતિ 10.2 એ તથા બીમાં જોઈ શકો છો। અહીંયા જો 10.2 એ અને બી, હવે આ અંતરગોળ અરીસાનું છે તો એનું કેન્દ્ર અંદરની સાઈડ આવેલું છે, અને આ બહિર્ગોળ છે તો એનું કેન્દ્ર ક્યાં આવેલું છે, બહારની સાઈડ અહીંયા, બરોબર। ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે અને તેની ત્રિજ્યાને અરીસાની શું કહેવાય, વક્રતા ત્રિજ્યા, તેને મૂળાક્ષર આર વડે દર્શાવાય છે। તમે નોંધો કે અંતરપીશી વક્રતા ત્રિજ્યા જેટલું છે, અને ગોળીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો, એટલે કે એક રેખા દોરવાની છે, અને આ રેખાની અરીસાની મુખ્ય અક્ષ કહે છે। યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને કેવી હોય છે, તો કે લંબ હોય છે। ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલું એક મહત્વપૂર્ણ પદની પ્રવૃત્તિ દ્વારા સમજાય, તમને પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસામાં ન જુઓ, તેનાથી કદાચ તમારી આંખોને શું થઈ જાય છે, નુકસાન થાય। અને એક અંતરગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો। અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલ એક કાગળના પાના પર આપાત કરો, અને જ્યાં સુધી તમને કાગળના નાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો, અને અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો, અને તમે જુઓ કે શું થાય છે। અહીં પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ કે કાગળ સૌ પ્રથમ સળગવાનું શરૂ કરે છે, અને ધુમાડો શું થાય છે, ઉત્પન્ન થાય છે। સમય જતાં તે આગ પણ પકડી શકે છે, તે કેમ સળગી ઉઠે છે, તો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે, એટલે બહુ નાનું એવું પ્રકાશિત બિંદુ થાય, બરોબર, એટલે એ અરીસા ઉપર કેન્દ્રિત થાય, અને વાસ્તવમાં કાગળના પાના ઉપર પ્રકાશનું આ બિંદુ પડે છે, અને સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળને શું થઈ જાય છે, સળગાવી દે છે। આમ અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે। તો ચાલો આ અવલોકનને કિરણાકૃતિ એટલે કે રે ડાયગ્રામ વડે સમજવાનો પ્રયત્ન કરીએ। આકૃતિ 10.2 એને ધ્યાનપૂર્વક જોવે, એટલે આને તમારે ધ્યાનપૂર્વક જોવાની છે। અંતરગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલા આપાત
થઈ રહ્યા છે. જો આ કિરણો બધા શું થાય છે, આપાત થાય છે. આમ પરાવર્તિત કિરણોનું અવલોકન કરો તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા છે અને આ બિંદુને અંતર્ગોળ અરીસાનું શું કહેવાય, મુખ્ય કેન્દ્ર. તે જ રીતે આકૃતિ 10.2b માં જુઓ, બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે. પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. એટલે આ એક બિંદુ છે તો જુઓ તો એમાંથી બધા કિરણો શું થાય છે, પસાર થાય છે, બરાબર. એટલે આ બિંદુને બહિર્ગોળ અરીસાનું શું કહેવાય, મુખ્ય કેન્દ્ર. આ મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવાય છે અને ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે અને એને મૂળાક્ષર એફ વડે દર્શાવાય છે. આમ ગોળીય અરીસાની પરાવર્તિક સપાટી મોટે ભાગે કેવી હોય, ગોળીય હોય છે અને આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું શું કહેવાય, દર્પણ મુખ. અંડરલાઇન કરજો કે ભાઈ જે પરાવર્તિત એમાંથી જે કિરણો થાય છે, બરાબર, જે વર્તુળાકાર ભાગ છે એને શું કહેવાય, દર્પણ મુખ. આમ આકૃતિ 10.2માં અંતર MN દર્પણ મુખ દર્શાવે છે. આમ આપણી ચર્ચામાં આપણે ફક્ત તેવા અરીસાનો વિચાર કરીશું કે જેનું દર્પણ મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતાં કેવું હોય, નાનું હોય. શું ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા R તથા કેન્દ્ર લંબાઈ F વચ્ચે કોઈ સંબંધ છે, તો કે નાના દર્પણ મુખ ધરાવતા ગોળી અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે, તો કે બમણી હોય છે. અને આપણે આ સંબંધને R બરાબર 2F દ્વારા દર્શાવી શકશું, કેમ કે બમણી દર્શાવેલી છે એટલે આ વક્રતા ત્રિજ્યા થઈ અને આ શું થયું, કેન્દ્ર લંબાઈ, પણ એ બે વચ્ચે કેવું છે, બમણું. જે દર્શાવે છે કે ગોળી અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્યબિંદુ હોય છે. હવે નેક્સ્ટ ટોપિક છે ગોળી અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.